આગામી દિવસોમાં લગ્નની કંકોત્રી અથવા બર્થડે પાર્ટીના ઇન્વિટેશન કાર્ડ ઉપર સ્થળ તરીકે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબરનો ઉલ્લેખ જોવા મળે તે નવાય નહીં કારણ કે રેલવે મંત્રાલય દ્વારા આવા કાર્યક્રમો માટે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ભાડે આપવાનું નક્કી કરાયું છે સૌથી રેલ્વે નેટવર્ક ધરાવતી ભારતીય રેલવે આવક ઉભી કરવા માટે સ્ટોલ ભાડેથી લઈને રેલવે ટ્રેન ભાડે આપવા સુધી તૈયાર છે તેમજ જાહેરાતો દ્વારા પણ આર્થિક કમાણી ઉભી કરવામાં આવી રહી છે આમ છતાં પણ રેલવે મંત્રાલયની આર્થિક તંગી રહેતી હોય છે હવે આવક કરવા માટે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ લગ્ન બર્થડે જેવા સુ પ્રસંગ કે ગેટ ટુગેધર માટે આપવાની તૈયારી કરી દેવામાં આવી છે વડોદરા રેલવે ડિવિઝન દ્વારા આ માટે મકરપુરા વિશ્વામિત્રી પાસપા ગોધરા વડોદરા ઉપરાંત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રેલવે સ્ટેશનનો તેમાં સમાવેશ કરવામાં આવે છે રેલવે મંત્રાલય દ્વારા ખાસ કરીને ત્રણ કલાક સુધી જે સ્ટેશન ઉપર ટ્રેન ના આવતી હોય તેવા સ્ટેશનોને પ્રાથમિકતા આપવામાં આવી છે જે માટે ભાડે લેનારને સ્વચ્છતાના તમામ નિયમનું પાલન કરવા સાથે આવતી જતી ટ્રેનોના મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટેની કાળજી પણ રાખવાની રહેશે જો કે રેલવે મંત્રાલય દ્વારા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મને ભાડે આપવામાં આવશે તો ડીજે વગાડી શકાશે કે કેમ અથવા વરઘોડા કાઢી શકાશે સહી ફરાઝ ખાના દ્વારા મંડપ અને કેટરિંગ માટેના કયા નિયમો અમલમાં મૂકવામાં આવે છે તેના ઉપર રેલવે મંત્રાલયની આ સુવિધાનો લોકો કેટલો લાભ લે છે તેનો આધાર રહેશે તે નક્કી છે પરંતુ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર હવે ટ્રેનો જ નહીં જાનૈયાઓ પર વર સાથે આવશે તે કલ્પના પણ કઈ ઓછી રોમાંચિત નથી